આવડતના જોરે મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મેળવવાના સપના સેવી રહ્યા છે. તેઓ ગામડા છોડી શહેરોમાં વસી રહ્યા છે. ત્યારે એક વ્યક્તિ એવો પણ છે કે જેણે ખૂબ સારો અભ્યાસ કર્યો છે. પોતાના અભ્યાસના જોરે ઈચ્છ્યું હોત તો વિદેશમાં પણ વસી શકત, પરંતુ તેણે આવું ન કરતા ગામડામાં રહી ખેતી ક્ષેત્રે પરિવર્તન લાવવા માટે ટિશ્યુ કલ્ચર ક્ષેત્રે કામ હાથ ધર્યું છે અને પોતાની લેબને એનજીઓમાં પરિવર્તિત કરી દીધી છે. અત્યારે આપણે જે આ કેળા જોઈ રહ્યા છીએ તેનો પ્લાન્ટ કમલેશભાઈની લેબમાં ટિશ્યુ કલ્ચરથી તૈયાર થયેલો છે. તો આ કમલેશભાઈ કોણ છે તે જાણીએ. આ છે કમલેશભાઈ. તેઓ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સંતોપુરા ગામના વતની છે, એટલે કે ચરોતર વિસ્તારના પટેલ છે, જે વિસ્તાર એનઆરઆઈ માટે પ્રખ્યાત છે. કમલેશભાઈએ ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ અને રોબોટિક્સનો અભ્યાસ કરેલો છે. તેઓ પોતાની આ ક્વોલિફિકેશનના આધારે ઈચ્છ્યું હોત તો તે વિસ્તારની ખાસિયત પ્રમાણે આસાનીથી વિદેશમાં સ્થાયી થઈને કોઈ સારી મલ્ટીનેશનલ કંપનીમાં ટોપની પોઝિશન પર નોકરી કરતા હોત. પરંતુ કમલેશભાઈએ અન્ય લોકો કરતા કંઈક અલગ વિચાર્યું. તેમણે પોતાનું ગામડું ન છોડવાનો નિશ્ચય કર્યો. તેમને વિદેશ જવાની બિલકુલ ઈચ્છા ન હતી, તે માટે પણ કારણ હતું. કમલેશભાઈના માતા પિતાને વર્ષો સુધી કોઈ સંતાન ન હતા. આખરે તેમના માતાની 55 વર્ષની ઉંમર થઈ ત્યારે કમલેશભાઈનો જન્મ થયો. આથી કમલેશભાઈ યુવાન થયા ત્યારે તેમના માતા પિતાની ઉંમર ખૂબ વધારે થઈ ગઈ હતી. માતા પિતાના પ્રેમના કારણે કમલેશભાઈ નહોતા ઈચ્છતા કે વૃદ્ધાવસ્થામાં તેમના માતા પિતા એકલા રહે. કમલેશભાઈ ગામમાં રહીને જ માતા પિતાની સેવા કરવા ઈચ્છતા હતા. માતા પિતાની સેવાની સાથે જ તેઓ ગામ માટે પણ કંઈક કરવા માંગતા હતા. ગામનો વિકાસ થાય તે માટે તેઓએ ખૂબ વિચાર્યું. પોતાના જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી ગામડાના લોકો ખેતી ક્ષેત્રે વિકસિત થાય તે માટે પ્રયત્નો શરૂ કર્યા. તેમણે પોતાના ગામમાં જ ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી શોધ મનાતા ટિશ્યુ કલ્ચરની લેબ સ્થાપી. આ લેબમાં આ વિસ્તારના મુખ્ય મનાતા પાક કેળના ટિશ્યુ બનાવવાની શરૂઆત કરી. ટિશ્યુથી કેળના વાવેતર કરતા સ્થાનિક ખેડૂતોને ખૂબ સારું ઉત્પાદન મળવા લાગ્યું. વળી ઓછા સમયે પાક મળતો હોવાના કારણે વધારાના સમયમાં ખેડૂતો બીજો પાક પણ મેળવવા લાગ્યા, જેના કારણે અહીંના ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો થયો. જો કે કમલેશભાઈ લેબ સ્થાપીને બેસી ન રહ્યા. તેમણે જે પાકોના ટિશ્યુ ના થઈ શકતા હોય તેવા પાકના બિયારણ કરવાની શરૂઆત કરી, જેથી ખેડૂતોને ભરોસેમંદ બિયારણ આપી શકે. કમલેશભાઈના માર્ગદર્શન હેઠળ ગ્રીન હાઉસનું કામ પણ કરાય છે. ખેડૂતોને મદદરૂપ થઈ શકાય તે માટે આ લેબ એક એનજીઓ તરીકે કામ કરે છે. અત્યારે અમારી સાથે છે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સંતોપુરા ગામના કમલેશભાઈ પટેલ. તેઓ એક લેબ ચલાવે છે અને આ લેબ ખેતી ક્ષેત્રે એનજીઓ તરીકે કામ કરે છે. તો ચાલો કમલેશભાઈ સાથે વાતચીત કરીએ. કમલેશભાઈ, સૌ પહેલાં તો એ જણાવો કે તમે સ્ટડી શું કરેલું છે? ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ અને રોબોટિક્સનું ભણેલો છું, મહારાષ્ટ્રથી ભણેલો છું. તમે આ પ્રકારનું ટેકનિકલ એજ્યુકેશન મેળવ્યા પછી ખેતી ક્ષેત્રે કામ કરો છો, તો તમને આ વિચાર કેવી રીતે આવ્યો? બેઝિકલી તો હું ખેડૂત જ છું અને મારું મિશન ગામમાં રહીને જ ટેકનોલોજીનું કામ કરવાનું છેલ્લા 22 વર્ષથી નક્કી કરેલું છે. અને એગ્રીકલ્ચરમાં ટિશ્યુ કલ્ચર બનાનાના એમાં ઘણું એવું ફાર્મરને બેનિફિટ થાય એવું છે, એટલા માટે આમાં ટિશ્યુ કલ્ચર ટેકનોલોજી પર કામ કરવાનું મને ઇન્ટરેસ્ટ થયો. તમને આ ટિશ્યુ કલ્ચર પર લેબ બનાવવાનો વિચાર આવ્યો, તો આ માટે તમને કેવી રીતે કામગીરી શરૂ કરી, એની સામે કેવા પડકારો આવેલા અને કોની મદદ મળી કે જેનાથી તમારા પ્રોબ્લેમને તમે સોલ્વ કરી શક્યા? એક નાના ગામડામાં ટિશ્યુ કલ્ચર લેબોરેટરી સ્ટાર્ટ કરવી એ ફાઇનાન્સથી લઈ અને ટેકનોલોજી સુધી ઘણા બધા ચેલેન્જ રહેલા છે. અમે શરૂઆતથી મનુભાઈ પટેલ, જે શેર એન્ડ કેર ફાઉન્ડેશનમાં છે, એમના તરફથી ફાઇનાન્શિયલ મદદ મળી અમને. અને એસપી યુનિવર્સિટીમાંથી ડૉક્ટર સીએલ પટેલ મારફતે ડૉક્ટર જેએસએસ મોહન, એમણે અમને શરૂઆતથી જ ગાઈડન્સ આપ્યું અને મોહન સરના ગાઈડન્સમાં જ આખી લેબોરેટરી ઊભી થયેલી છે. અને અત્યારે જેમણે મોહન સરના અંડરમાં પીએચડી કરેલું છે ડૉક્ટર યોગેશ મહિડા,
એ અમારી સાથે છેલ્લા 5 વર્ષથી કામ કરે છે. તમારી આ લેબમાં ટિશ્યુ કલ્ચર બનાવવા ઉપરાંત ખેડૂતોને ઉપયોગી થાય એવી કઈ કઈ કામગીરી કરવામાં આવે છે? અમારી લેબોરેટરીમાં ટિશ્યુ કલ્ચર પ્લાન્ટ્સ તૈયાર થાય છે, તેની સાથે સાથે બાયોટેકનોલોજીમાં ભણતા સ્ટુડન્ટ્સ કે જેઓ BSc બાયોટેકનોલોજી તેમજ MSc બાયોટેકનોલોજીમાં ભણતા હોય તે લોકોને પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. અહીંયા સમર ટ્રેનિંગ પણ યોજવામાં આવે છે અને ડેઝર્ટેશનનું કામ પણ અહીંયા થાય છે. અને ફાર્મર્સને ટામેટી અને મરચીના પ્લાન્ટ્સ પણ અહીંયા તૈયાર કરી આપવામાં આવે છે અને બહુ જ નોમિનલ રેટ પર તૈયાર કરી આપવામાં આવે છે. ટામેટી મરચીના 50-60 લાખ પ્લાન્ટ તૈયાર કરીએ છીએ અને ફાર્મરને બહુ જ નોમિનલ રેટ પર પ્રોવાઈડ કરીએ છીએ. તમારી જે આ લેબ છે એ ટિશ્યુ કલ્ચરનું કામ કરે છે, તો આવું જ કામ અન્ય કોર્પોરેટ દ્વારા પણ થાય છે, તો તમારી લેબ NGO છે તો એ કોર્પોરેટથી અલગ કેવી રીતે કામ કરે છે? કોર્પોરેટ કંપનીથી અલગ પડવાના ઘણા બધા રીઝન છે. પ્રથમ તો અમે ક્વોલિટી પ્લાન્ટિંગ મટીરિયલ પ્રોવાઈડ કરીએ છીએ. બીજું, સ્ટુડન્ટને બિલકુલ રૂટ લેવલ પર ટ્રેનિંગ આપીએ છીએ જે બાયોટેકમાં ભણતા હોય સ્ટુડન્ટને, અને ફાર્મર્સને એના ફિલ્ડ સુધી સપોર્ટ સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરીએ છીએ. અને જે ફર્ટિલાઇઝર યુઝ કરતા હોય, પોલ્ટ્રી મેન્યુઅર છે, કાવડંગ છે, એને ટોટલી ડીકમ્પોઝ કરવાનું અમે અમારી સાઇટ પર પણ બતાવીએ છીએ અને એમની ફાર્મરની સાઇટ પર જઈ અને ડીકમ્પોઝ ખાતર કઈ રીતે કરવું એ ટોટલી ટેકનોલોજીકલી અમને શીખવાડીએ છીએ, જેને લીધે જે ફિલ્ડમાં 10-15 ટેલર કાવડંગ એટલે કે છાણિયું ખાતર યુઝ કરતા હોય તો ડીકમ્પોઝ કરેલું ખાતર 2-3 ટેલરમાં અમને ઇનફ થઈ જાય છે અને સારું એવું રિઝલ્ટ આપે છે. આ બિલકુલ રૂટ લેવલ પર કામ કરીએ છીએ અમે અને ફાર્મરના ફિલ્ડ સુધી સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. તમારી આ જે લેબ છે એ NGO લેબ છે, તો તમારી લેબની ખાસિયત શું છે? ટિશ્યુ કલ્ચર જેવો પ્રોજેક્ટ જે એક હાઈ ટેકનોલોજી પ્રોજેક્ટમાં આવે છે એ ગામડાના લેવલે કરવો અને ગામડાના લોકોથી એને રન કરવો, એ ગામડાના જે યંગસ્ટર છે, છોકરા છોકરીઓ છે, એમના વડે આ ચાલે છે. અને જેમના ક્વોલિફિકેશન મોસ્ટ ઓફ 10th-12th સુધીના જ છે, એમને ટેકનોલોજીસ્ટના ગાઈડન્સથી જેમ કે ડૉક્ટર JSS મોહન, ડૉક્ટર યોગેશભાઈ, માઇક્રોબાયોલોજીસ્ટ સ્નેહાબેન, આવા લોકોના ગાઈડન્સથી આ લાઇનની અંદર ટ્રેન થઈ અને આના પ્રોડક્શન ફેસિલિટીમાં કામ કરે છે. આ એક મોટું એચિવમેન્ટ છે. પ્લસ આ લેબોરેટરીનું જે ટોટલી સ્ટ્રક્ચર ઇન્સ્ટ્રુમેન્ટ સાથેનું, જેવા કે લેમિનાર એરફ્લો યુનિટ, ઓટોક્લેવ્સ, ગ્રીનહાઉસ, આ બધું જ ગામના જ છોકરા છોકરીઓએ તૈયાર કરેલું છે. આ અમારું મેઇન એચિવમેન્ટ છે કે જે જનરલી એવું મનાતું હોય છે કે ગામડાના લોકોને નોલેજ ઓછું હોય છે, અમે એ સાબિત કરવાનો ટ્રાય કર્યો છે કે ગામડાના લોકોને ઇન્ટેલિજન્ટ ડિરેક્શન મળે તો એ કોઈ બી કામ કરી શકે છે અને સક્સેસ થઈ શકે છે. તમારી આ જે લેબ છે તો એનો હેતુ શું છે? મારો મુખ્ય હેતુ ગામડાઓમાં હાઈ ટેકનોલોજી પ્રોજેક્ટમાં ગામના જ લોકોને ટ્રેન કરી અને એ જ પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ કરવા, અને પર્ટિક્યુલર ખેતીમાં કે જે ટિશ્યુ કલ્ચર ટેકનોલોજી મોટી કોર્પોરેટ કંપનીઓનો એના પર કમાન્ડ છે એ ગામડાના લેવલ સુધી લઈ જાય અને જે લોકો એનો યુઝ કરે છે એ જ પોતાના પ્લાન્ટ પ્રોડ્યુસ કરે, અને જે લોકો પૂરું એજ્યુકેશન નથી મેળવેલું એ આવા હાઈટેક પ્રોજેક્ટમાં કામ કરી અને એમના જીવન ધોરણ ઊંચા લાવી શકે અને ક્વોલિટી પ્લાન્ટિંગ મટીરિયલ તૈયાર કરી શકે, એ અમારો મેઇન હેતુ છે. આ બધી માહિતી આપવા બદલ આપનો આભાર. તો આ હતા કમલેશભાઈ પટેલ કે જેમણે પોતાની આ NGO લેબની કામગીરી વિશે આપણને માહિતી આપી. કેમેરામેન યુવરાજ લીલા સાથે પ્રજ્ઞા બાલસરા. ટેકનોલોજી લેબ કેવા સંજોગોમાં ઊભી થઈ, તેની સામે કયા પડકારો આવ્યા, તેનો કેવી રીતે સામનો કરવામાં આવ્યો અને આખરે હલાલ લેબ કેવી રીતે કામ કરે છે તે જાણીએ. ટિશ્યુથી રોપ તૈયાર કરવા એ ખૂબ ચીવટ અને ખંત માંગી લેતું કામ છે. આ ટિશ્યુને તૈયાર કરવા એક પૂરી ટીમ દિવસ રાત મહેનત કરતી હોય છે. મોટા ભાગે મનાય છે કે આ કામ નિષ્ણાત અને ચોક્કસ કોર્સ કરેલા લોકો જ ટિશ્યુ બનાવી શકે છે, જેને કમલેશભાઈએ ખોટી પાડી છે. કમલેશભાઈની લેબમાં મોટા ભાગે ગામના યુવકો અને યુવતીઓ કામ કરે છે. આ લોકો કંઈ વધારે ભણેલા નથી, તેઓ ઓછું ભણ્યા હોવા છતાં તેને ખાસ તાલીમ આપીને તૈયાર કરવામાં આવ્યા છે.
અહીં આવું સારું કામ મળતા ગામના યુવાનો પણ ગામમાં જ રહેવા લાગ્યા અને કોઈ આડાવડા રસ્તે જવાના બદલે એક સારા કામમાં પોતાનું ઉત્તમ પ્રદાન આપવા લાગ્યા છે. કમલેશભાઈની લેબનું તમામ સ્ટ્રક્ચર પણ લોકલ યુવાનો દ્વારા જ કરવામાં આવ્યું છે, જેનાથી કમલેશભાઈ પોતાનું કામ સ્થાનિક સ્તરે ખૂબ સસ્તા ભાવે અને લોકોને રોજગારી આપીને કરી શક્યા છે. કમલેશભાઈની આર્યા લેબમાં NRI ફાઉન્ડેશન શેર એન્ડ કેર દ્વારા ડોનેશન આપવામાં આવ્યું છે, જેના વડે જ આ લેબ ઉભી કરાઈ છે. હું 10 ફેલ છું. મધર પ્લાન સિલેક્શનથી ટીશ્યુ કલ્ચર, ઇનિશિએશન, સબ કલ્ચર, નેટ હાઉસ ને ગ્રીન હાઉસનું ટોટલ એ કરો છું. લેબમાં ખેડૂતો અને વિદ્યાર્થીઓને શિક્ષિત કરવામાં આવે છે. ટીશ્યુ કલ્ચર કેવી રીતે બને, તેના ફાયદા શું છે વગેરે અંગેની સમજણ આપવામાં આવે છે. કમલેશભાઈની ટીશ્યુ લેબ NGO તરીકે કામ કરે છે. આ લેબમાં ટીશ્યુ કલ્ચરથી ખેતી માટે છોડ તૈયાર કરવામાં આવે છે. એની સાથે સાથે NGO તરીકે સમાજ સેવાના કાર્ય એટલે કે સમાજને મદદરૂપ થવાના ઉમદા હેતુથી કેટલાક ફાયદારૂપ કાર્યો થાય છે. સામાન્ય રીતે કોમર્શિયલ લેબમાં કર્મચારીઓને નોકરીએ રાખવામાં આવે છે અને જે તે કર્મચારીને એક ચોક્કસ કામ જ સોંપી દેવાય છે, જેથી કોઈ કર્મચારીને ટીશ્યુ કેવી રીતે તૈયાર કરવી તેની પૂરી પ્રોસેસ ભાગ્યે જ ખબર હોય છે. પરંતુ કમલેશભાઈની લેબમાં ટીશ્યુ કેવી રીતે તૈયાર કરી શકાય તે અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે. આ માર્ગદર્શન તેના કર્મચારીઓ પૂરતું મર્યાદિત રખાતું નથી. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લેબમાં ઇન્ટર્નશિપ પણ કરવા દેવામાં આવે છે. આ વિદ્યાર્થીઓને પણ ટીશ્યુ કલ્ચર કેવી રીતે તૈયાર કરવા તે અંગે માર્ગદર્શન અપાય છે. અમારી આર્ય એગ્રો બાયોટેક લેબોરેટરીમાં પ્લાન્ટ ટીશ્યુ કલ્ચર પર કામ થઈ રહ્યું છે. એના માટે અમે લોકો સમર ટ્રેનિંગ માટે સ્પેશિયલ સ્ટુડન્ટ્સ ને અમે 5-10 સ્ટુડન્ટ્સ લઈએ છીએ અને એને વેલ ટ્રેન કરીએ છીએ. 20 દિવસને અમને ટાઈમ આપીએ છીએ અમે લોકો, અને એ 20 દિવસમાં અમે લેબરથી પ્રેસિડેન્ટ સુધીનું આખું જોબ વર્ક કેવી રીતના કરવું એ અમે એમને શીખવીએ છીએ. પ્લસ અમે વિઝિટ માટે હરેક ફિલ્ડના, એગ્રીકલ્ચર છે, મેડિકલ છે, સ્ટુડન્ટ્સ છે, પ્રાઇમરી બી સ્ટુડન્ટ્સ આવે છે, તો અમને એ પ્રમાણેનું અમને નોલેજ પ્રોવાઈડ કરીએ છીએ. પ્લસ ફાર્માને કોઈ પણ એમના ફિલ્ડ રિલેટેડ જે પણ પ્રોબ્લેમ્સ હોય એ અહીંયા ફ્રી ઓફ કોસ્ટમાં અમે લોકો એમને હેલ્પ કરીએ છીએ. વિદ્યાર્થીઓ પોતાની ઇન્ટર્નશિપ ઉપરાંત પોતાના સંશોધન કાર્ય માટે અહીં આવતા હોય છે, જેને સંપૂર્ણ સહકાર આપવામાં આવે છે. તેને પૂરેપૂરું માર્ગદર્શન ખૂબ સારી રીતે આપવામાં આવે છે, જેના કારણે આ વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ કાર્યને ઉપયોગી માહિતી ઉપરાંત ફેમિલી જેવું વાતાવરણ અનુભવે છે. ફોર્થ સેમ ડિઝર્ટેશન જે છે એ કન્ટિન્યુ કરું છું છેલ્લા 6 મહિનાથી, અને અહીંયા મારું અત્યારે બનાના પર વર્ક ચાલી રહ્યું છે. ડિસેમ્બરથી આવી રીતના મેં જોઈન કર્યું હતું, અને અહીંયા આગળ મારે જે વર્ક કરવાનું છે એ ટીશ્યુ કલ્ચર પર મેઇન છે, કે બનાનાનું કયા ગ્રોથ હોર્મોન પર મને હાયર કન્સન્ટ્રેશન, કયા ગ્રોથ હોર્મોન પર હાયર કન્સન્ટ્રેશન પર મને પ્રોડક્શન સારું મળશે. અચ્છા, તમને અહીંયા લેબમાં કઈ કઈ વસ્તુઓ શીખવા મળી અને તમારા ઓવરઓલ એક્સપિરિયન્સ કેવા રહ્યા શીખવા ઉપરાંત? અત્યાર સુધી અમે કોલેજમાં જે પણ ભણ્યા એ બધું થિયોરિટિકલ હતું. અહીંયા આવીને અમને પ્રેક્ટિકલ વ્યૂ શું છે એ ખબર પડી, અને બધા ઘણા નવા એક્સપિરિયન્સ થયા, એમાં ઘણું નવું જાણવા પણ મળ્યું. અને અહીંયા લેબમાં જે બધું નોલેજ છે એ બધું બેઝિકથી લઈને હાયર લેવલ સુધીનું દરેક રીતનું આપવામાં આવે છે, અને કોઈ પણ ક્વેશ્ચન કે કંઈ પણ હોય એ તરત જ એના દરેક ડાઉટ્સ ક્લિયર બી થાય છે. હું અહીંયા MSc બાયોટેકના 4th સેમના ડિઝર્ટેશન માટે આવી છું, અને અહીંયા પ્લાન્ટ બાયોટેકમાં હું અહીંયા ડિઝર્ટેશન કરી રહી છું. અહીંયા અમને પ્રાઇમરી નોલેજથી માળી અને પ્લાન્ટ કેવી રીતે ગ્રો થાય છે, એમાં સેકન્ડરી હર્ડનિંગ કેવી રીતે થાય છે, ત્યારબાદ તેને ફિલ્ડમાં કેવી રીતે લઈ જવામાં આવે છે એ બધાનું જ અમને નોલેજ આપવામાં આવે છે, અને એ પ્રેક્ટિકલ વર્ક અમને બતાવવામાં પણ આવે છે અને અમારી સાથે કરાવવામાં પણ આવે છે, જેના લીધે અમે આ 6 મહિનાના ડિઝર્ટેશનમાં અમે સારી રીતે અહીંયાથી કરી શકીએ છીએ. તમારા અહીંયા લેબમાં
એક્સપિરિયન્સ કેવો રહ્યો? અહીંયા લેબમાં અમે આવ્યા ત્યારે અમને એવું લાગ્યું કે અમે અહીંયા એકલા છીએ અને એકલા વર્ક કરવાનું છે. જ્યારે અહીંયા આવ્યા પછી અમને એવું લાગે છે કે એના અમને બધું જ નોલેજ આપવામાં આવે છે, અને પ્લસ અહીંયા એવું એક ફેમિલી ટાઈપનું રિલેશન બાંધવામાં આવે છે કે જેથી અમે અહીંયાથી ઘરે જતા હોય તો એવું નથી લાગતું કે એક ઇન્સ્ટિટ્યૂટમાંથી ઘરે જઈએ છીએ, બલ્કિ એવું લાગે છે કે એક ઘર છોડીને બીજા ઘરે જઈએ છીએ. એટલે અમને અહીંયા એટલો લાગણી ભાવ અને પ્રેમ ભાવ પણ સાથે સાથે આપવામાં આવે છે. ખેતીમાં સમય થયો છે એક વિરામનો, વિરામ બાદ વાત કરી આપનું ફરી સ્વાગત છે. આ લેબમાં ટીશ્યુ કલ્ચર તો ઉછેરવામાં જ આવે છે, પરંતુ એનજીઓ તરીકે ખેતી ક્ષેત્રે અન્ય કાર્યો પણ કરવામાં આવે છે. તો આ કાર્યો કયા છે તે જાણીએ. આર્યલેબમાં ટીશ્યુ કલ્ચર તૈયાર કરવા અને વિદ્યાર્થીઓને ટ્રેન કરાય છે, તેની સાથે સાથે ખેડૂતો માટે પણ અનેક ઉપયોગી કાર્યો કરવામાં આવે છે. અહીંથી ખેડૂતોને ટીશ્યુ કલ્ચરના ફાયદા સમજાવવામાં આવે છે, તેને કેવી રીતે વાવવા તે પણ સમજાવવામાં આવે છે, જુદા જુદા પાકનું વાવેતર કેવી રીતે કરવું, તેના ફાયદા કેવા છે વગેરે અંગે પણ માર્ગદર્શન અપાય છે. આ પાકોની કેવી કાળજી લેવી, કેવા ખાતરો અને જંતુનાશકો વાપરવા તે પણ સમજાવાય છે. ટીશ્યુ કલ્ચર ઉપરાંત ખેતી ક્ષેત્રે ઉપયોગી અન્ય નવી ટેકનિક્સનો પણ અહીં ઉપયોગ કરાય છે. અહીં ગ્રીન હાઉસ પણ બનાવાયું છે, જેમાં પણ જાત જાતના અખતરા કરાય છે, અને સામાન્ય રીતે ગ્રીન હાઉસમાં બાકી રહી જતી ત્રુટીઓ શોધી તેને નિવારવાનો પ્રયાસ કરાય છે, જેથી ગ્રીન હાઉસમાં ઉદ્ભવતી સમસ્યાઓનો સામનો કરી શકાય. ખેડૂતોએ જે લાખોના ખર્ચે ગ્રીન હાઉસ તૈયાર કર્યું હોય તેમાં પૂરતું ઉત્પાદન મળી શકે અને તેમને દેવાદાર બનવાનો સમય ન આવે એ માટે અહીં કામ કરાય છે. આ ઉપરાંત આર્યા લેબમાં કેટલાક પાકોનું ઉત્તમ પ્રકારનું સીડલિંગ પણ કરાય છે, જેમાંથી સારા પ્રકારના છોડ ઉગી શકે. આ માટે તેઓ ગ્રામ્ય લેવલે કામ કરે છે. ખેડૂતોને તેમના ખેતરે જ તમામ જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. છાણિયું ખાતર અને કમ્પોસ્ટ ખાતર કેવી રીતે તૈયાર કરવું તે પણ શીખવાય છે. આ કામ તેઓ ખેડૂતના ખેતરમાં જઈને કરે છે, જેથી ખેતરમાં 10-15 ટ્રેલર ખાતર જોઈએ તેના બદલે કમ્પોસ્ટ ખાતર નાખવામાં આવે તો 2-3 ટ્રેલરમાં જરૂરી પોષક તત્વો મળી રહે છે. કમલેશભાઈના જણાવ્યા પ્રમાણે અહીંના સીડ્સ વાપરવાથી છોડ નિષ્ફળ જવાના ચાન્સીસ નહીવત છે. ખેડૂતોને તમામ માર્ગદર્શન મળી રહે તે માટે ખાસ પરિસંવાદ પણ ગોઠવવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતને કોઈ સમસ્યા ઉભી થાય તો તે અહીં આવીને કમલેશભાઈ અને તેમની ટીમ પાસેથી માર્ગદર્શન મેળવી શકે છે. હવે જે આ લોકોની જે લેબ પરથી મારે નેટ હાઉસના હું જે ક્રોપ કરું છું એમાં મારે જે હાર્ડનેક્સ મારા જે પ્લાન્ટ તૈયાર કરે છે, જે પ્લાન્ટ અમારે જે જો અમે અહીંયા અમારા ઓપન ફિલ્ડમાં કરીએ તો એ પ્લાન્ટનું રિઝલ્ટ અમને મળતું નથી, તો આ નેટ જે અમારા લેબ પરથી પ્લાન્ટ આવે છે તો એની હિલ્ડ અને એનું જે ઉત્પાદન મળે છે એ અમને ઘણું સારું મળે છે. અને એ પ્લાન્ટની જે અવેરનેસ હોય છે એ સારામાં સારી હોય છે, અને જે રોગમુક્ત પ્લાન્ટ જોઈએ અમારે તે અમને આ પોલી લેબ પરથી મળી જાય છે. લેબ પરના જે સાયન્ટિસ્ટો હોય છે કે કયા પ્લાન્ટને ક્યારે અને કયું ખાતર આપવું એની પણ સમજ અમને આ જે આ લેબ સાથે અમે સંકળાયેલા રહેતા હોઈએ તો આપણને એ સજેશન પણ મળતો રહે છે. મેં અહીંથી કેળાના છોડવા હું લઈ ગયેલો છું, તે સારું ઉત્પાદન થયું છે મારે. કમલેશભાઈએ પણ અહીં મને બતાવેલું છે એટલે મને ખૂબ ખૂબ એમનો આભાર છે. આ ગાંઠો રોપી એનાથી મને વધારે મળ્યું છે. અમે પહેલા ગાંઠથી વાવતા હતા, ગાંઠનું પ્રોડક્શન શું આવતું હતું, ત્યાં પછી લેબમાંથી લેવાનું ચાલુ કર્યું. લેબનું એક સાથે નીકળે છે અને પ્રોડક્શન સારું આવે, વજન સારું ઉતરે છે. પહેલા કેટલું આવતું ગાંઠોમાં, અત્યારે કેટલું આવે છે? ગાંઠોનું પહેલું 20 કિલોનું, અત્યારે 40-45 કિલોનું અંદાજ આવે છે. આજે આપણે ટીશ્યુ કલ્ચર અંગે વાત કરી રહ્યા છીએ, તો આ ટીશ્યુ કલ્ચર શું છે અને એના ફાયદા શું છે તે જાણીએ. ટીશ્યુથી છોડ વાવવાના અનેક ફાયદા છે. કેળ જ નહીં, અનેક પાકોના ટીશ્યુ તૈયાર થઈ રહ્યા છે. કેળના ટીશ્યુ વાવવાથી તેમાંથી ખેડૂત ખૂબ સારો આર્થિક ફાયદો મેળવી શકે છે. પહેલા ગાંઠથી જ વાવેતર કરાતું, પરંતુ ગાંઠથી વાવેતર કરવાથી કેળના પાકનો સમયગાળો 16 મહિના જેટલો થઈ જાય છે. ગાંઠથી છોડ મોડા ઉગે છે. વળી આ રીતે વાવેતર કરવાથી ઉગાવાના પ્રમાણનું પ્રમાણ ઘટે છે,
હેક્ટરે 2800 જેટલી ગાંઠ વાવી હોય તો તેમાં 100-200 ગાંઠમાંથી છોડ બનતા જ નથી. એક કેળ પર 40 કિલો જેટલું ઉત્પાદન મળતું હોય છે, જેથી આ ગાંઠમાંથી છોડમાંથી 4000-8000 કિલો ઉત્પાદન હેક્ટરે ઘટે છે, જે ખેડૂતોને આર્થિક રીતે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે. વળી પાકનું ઉત્પાદન પણ એક સાથે થતું નથી, દર વખતે થોડા થોડા જ કેળ ઉતરે છે, જેથી ખેડૂતો તેનું એક સાથે વેચાણ કરી શકતા નથી અને તેનું છૂટક છૂટક જ વેચાણ કરવું પડે છે. કેળમાંથી કેળા ઉતાર્યા બાદ જ ગાંઠ ખોદવામાં આવે છે, તેથી ગાંઠ કાઢતી વખતે કયા કેળા પર કેવો પાક ઉતર્યો હતો તે નક્કી કરી શકાતું નથી, જેના કારણે સારી ગાંઠ ન વાવી શકાય તો નબળો પાક આવવાની શક્યતા રહે છે. આ ઉપરાંત રોગિષ્ઠ ગાંઠ વાવવાથી કેળમાં રોગજીવાત આવવાની શક્યતા પણ રહે છે. આથી ગાંઠમાંથી વાવેતર કરવાથી કેળનું ઉત્પાદન કેવું રહેશે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. જોકે થોડા સમયથી ખેડૂતોમાં કેળના ટીસ્યુથી વાવેતર કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કેળના ટીસ્યુ લેબમાં તૈયાર કરવામાં આવે છે, જે ગાંઠમાંથી ટીસ્યુ બનાવવામાં આવે છે. આમાંથી કેળમાં સારામાં સારું ઉત્પાદન મેળવાયું હોય તે કેળના થડમાંથી જ ગાંઠ લઈ ટીસ્યુ તૈયાર કરે છે. ટીસ્યુમાં માત્ર છોડની કાર્બન કોપી જેવા જ છોડ બને છે, જેના કારણે ટીસ્યુમાંથી પણ તેટલું જ સારું પરિણામ મળે છે. કોઈ છોડ ફેલ થવાની શક્યતા બહુ જ ઓછી રહે છે, વળી તેમાંથી પૂરતું ઉત્પાદન મળી રહે છે. ટીસ્યુ રોગજીવાત અને વાયરસ મુક્ત હોય છે, આ માટે તે અનેક પ્રકારના પરીક્ષણોમાંથી પસાર થાય છે, જેથી કેળમાં રોગજીવાત કે વાયરસ આવવાની શક્યતા નહિવત છે. ટીસ્યુ એક સાથે તૈયાર થયા હોય છે, તેના છોડ વાવ્યા બાદ એક સાથે મોટા થાય છે અને સાથે જ ફળ આવે છે, તેથી ટૂંકા ગાળામાં જ તમામ પરથી પાક લઈ શકાય છે. ગાંઠથી કેળ વાવવામાં આવે તો 16 મહિને કેળાના પાકમાંથી સંપૂર્ણ ઉત્પાદન મેળવી શકાય છે. જ્યારે ટીસ્યુથી કેળનું વાવેતર કરાય તો લગભગ 11 મહિના જેવા ટૂંકા ગાળામાં સંપૂર્ણ ઉત્પાદન મેળવી શકાય છે, જેથી 5 મહિના વહેલું ખેતર ખાલી થઈ જાય છે. આ 5 મહિના દરમિયાન બીજો કોઈ પાક પણ લઈ શકાય છે, જેના કારણે એક તો ખેડૂતને કેળના ટીસ્યુના કારણે સારી ગુણવત્તા અને વધારે પ્રમાણમાં કેળા મળે છે, વળી તે જ જમીનમાં વધારાનો પાક લઈ જમીનમાંથી બમણી ઉપજ લઈ શકાય છે. સરવાળે ખેડૂતો માટે તો સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે. ટીસ્યુ કલ્ચર એક એવી પ્રોસીજર છે, માઇક્રો પ્રોપગેશન સિસ્ટમ છે, એમાંથી જે મધર પ્લાન્ટ સારામાં સારું મધર પ્લાન્ટ સિલેક્ટ કરીને એના એક્ઝેક્ટ રેપ્લિકા ફિલ્ડ સુધી તૈયાર કરવાનું, એ આખી એની પ્રોસીજર છે. તો એમાં ટીસ્યુ કલ્ચરમાં આવે સિલેક્શન ઓફ, ફર્સ્ટ આવે સિલેક્શન ઓફ મધર પ્લાન્ટ, સેકન્ડ આવે એનું ઇનિશિએશન, થર્ડ આવે મલ્ટિપ્લિકેશન, ફોર્થ આવે ઇલોંગેશન, અને ફિફ્થ આવે રૂટિંગ, અને સિક્સ્થ આવે હાર્ડનિંગ, પ્રાઇમરી હાર્ડનિંગ, સેકન્ડરી હાર્ડનિંગ, અને પછી ફિલ્ડમાં પ્લાન્ટેશન, ટ્રાન્સપ્લાન્ટેશન. ટીસ્યુ કલ્ચરના ફાયદા શું છે? ફાયદામાં એમાં શું એ કે ભાઈ તમે જે સિલેક્ટ કરેલો મધર પ્લાન્ટ હોય એ ડિસીઝ ફ્રી હોય તો એ ડિસીઝ ફ્રી તમને મળે ફિલ્ડમાં. બીજું એનો 30% સુધીને એને ઇલ્ડ વધારો મળે, કેમ કે જે સિલેક્ટ કરેલો હોય એના જે બંચની સાઇઝ હોય, એના જે ફિંગર્સ હોય, એના જે હેન્ડ્સ હોય, જે એ બધા હોય, એ સિલેક્ટ અને એટ્રેક્ટિવ પ્લાન્ટ હોય એવું સિલેક્શન કરીને પછી એને સેમ ફિલ્ડમાં આવે અને એટ એ ટાઈમ એનું ફ્લાવરિંગ થાય, એટલે એનો ઇલ્ડ 30% સુધીનો ઇલ્ડ વધી જાય. એના કન્વેન્શનલ મેથડથી ટીસ્યુ કલ્ચરના પ્લાન્ટ્સમાં ઇલ્ડ વધારે મળે. કેરોને ગોઠિયો પહેલાં રોપતા હતા અમે, એનાથી ઉત્પાદન અમે એના લેબનું, ટીસ્યુ કલ્ચર લેબનું અમે ઉત્પાદન શરૂ કર્યું. ત્યાં પછી અમે એમના કમલેશભાઈ અમને માર્ગદર્શન આપ્યું, માર્ગદર્શન પ્રમાણે ઉત્પાદન અમારે લૂમ, પહેલાં 20 કિલોની લૂમ આવતી હતી, એના જગ્યાએ અત્યારે 30-35 કિલોની લૂમ આવે છે. એના ખાતર અમે કમ્પોસ્ટ, વીકમ્પોસ્ટ કરીએ છીએ અને ઉત્પાદન ઘણું મેળવીએ છીએ. અને એને અમે અત્યારે હાલમાં ડબલ છોડવાની ખેતી કરી છે, એમાં 1-22 કિલોની 18-22 કિલોની એવરેજ આવે છે, ડબલની 44 કિલો થાય છે. તો આપે જોયું ને કે એક વ્યક્તિ વિચાર કરે છે, તેને અમલમાં મૂકવા પ્રયાસ કરે છે અને તેનાથી ખેતી ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યું છે. આજે ખેતીમાં બસ આટલું જ, ફરી મળીશું એક નવા વિષય સાથે.